बी प्रोफेसर जिनन केबी द्वारा वडोदरा शहर में बाड़कों माटे नेचरल लर्निंग वर्कशॉप नो आयोजन करवामां आव्युं छे। तारीख 16 अने 17 जुलाई रोज वडोदरा शहर कलाली विस्तार में सहज खाते आ आयोजन करवामां आव्युं, जेमां कही शकाय छे के अत्यारे जे नाना बाड़कों छे ते मॉडर्न लाइफस्टाइल थी तेमने केवा केवा प्रकारना नुकसान थाय छे अने तेमनी नेचरल कैपेसिटी ने जाळवी राखवा माटे माता पिता तथा शिक्षकोए केवी केवी सावचेती राखवी जोईए, जाळवणी राखवी जोईए तेनुं ज आ वर्कशॉप हतुं जेनुं आयोजन करवामां आव्युं। वडोदरा शहेरना कलाली विस्तारमां आवेल सहज ए सेल्फ डायरेक्ट लर्निंग कैम्पस छे अने नेचरल लर्निंग कैम्पस छे वडोदरानुं, ज्यां आ प्रोफेसर बी प्रोफेसर जिनन केबी द्वारा तारीख 16 अने 17 जुलाईनो 2 दिवसनो नेचरल लर्निंगनो वर्कशॉपनो आयोजन थयुं छे। अने एना सिवाय समाजमां जे बाळको शाळा કોપ્ટ નથી કરતા તે બાળકો શાળાએ નથી જતા પણ નેચરલ લર્નિંગને પ્રોસેસમાં શીખી શકે તેવી રીતે માતા પિતાને કોન્ફિડન્સ અને સમજ છે કે બાળક અને માતા પિતા અહીંયા રેગ્યુલર રોજ આવે છે। તો આ સહજનો પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેની સાથે હવે 2 દિવસ અને એજ્યુકેટર્સ મળીને ચાલી જનાય વર્કશોપમાં ભાગ લીધો છે, સમજવામાં બાળકો કઈ રીતે શીખે છે, બાળકોને જે મોડર્ન લાઇફસ્ટાઈલથી નુકસાન થાય છે તેને લઈને હજુ તેમની નેચરલ કેપેસિટીને આપણે કેવી રીતે જાળવી શકીએ, સાથે જ એક માતા પિતા કઈ રીતે શિક્ષક અને માતા પિતા કઈ રીતે તેમનું કામ કરવું જોઈએ, કેવી રીતે જાળવણી કરવી જોઈએ તે તમામની માહિતી પૂરી પાડતું 2 દિવસ આ વર્કશોપ છે જેનું વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું। નમસ્તે, મારું નામ ડૉક્ટર જલનિધિ છે, હું બાળ કિશોર મનોચિકિત્સક છું। અત્યારે આજે 16 જુલાઈ 2023 રોજ વડોદરાના કલાલી ખાતે સહજ કેમ્પસનું ની શરૂઆત થઈ રહી છે, જે અનસ્કૂલિંગ અને નેચરલ લર્નિંગ કેમ્પસ છે। સાથે સાથે ડૉક્ટર પ્રોફેસર જીનન કેબી કે જે નેચરલ લર્નિંગમાં 40 વર્ષથી પણ વધારે ઇન્ડિજિનસ કમ્યુનિટી સાથેનો એક્સપિરિયન્સ અને રિસર્ચ ધરાવે છે, તેમનો 2 દિવસનો વર્કશોપ છે જેમાં 40 જેટલા માતા પિતા અને એજ્યુકેટર્સે ભાગ લીધો છે। સહજ વિશે પરિચય કરાવું તો સહજ એ વાલીઓ સંચાલિત નોન કમર્શિયલ નોન પ્રોફિટ ગ્રુપ છે। આ જગ્યા નેચર સાથે કનેક્ટેડ છે અને બાળકની કુદરતી ક્ષમતાઓ આપોઆપ ખીલે અને બાળક એની ક્ષમતા પ્રમાણે જાતે શીખે એ સમજથી આ કેમ્પસની શરૂઆત આજે કરવામાં આવી છે અને એના બેઝિક્સ નેચરલ લર્નિંગ પર આધારિત છે। સાથે સાથે પ્રકૃતિના સુમેળ સાથેની જીવનશૈલી કે જે શહેરમાં મોડર્ન લાઇફસ્ટાઇલ અને મોડર્ન એજ્યુકેશન સાથે બંધ બેસતી નથી પણ જેની નેક્સ્ટ જનરેશનને ખૂબ જ જરૂર પડવાની છે અને આપણે અનુભવી રહ્યા છીએ કેટલાક પાછળના 2-3 વર્ષોમાં જેની કોન્શિયસનેસ અહીં આવતા દરેક પેરેન્ટ્સમાં છે કે પ્રકૃતિ સાથેની જીવનશૈલી જીવવી અને પ્રકૃતિ સાથેના સુમેળવાળી શિક્ષણ પદ્ધતિ હોવી એ ખૂબ જરૂરિયાત છે આવનારી પેઢી માટે, તો એના પર અમે વાલી મિત્રો જ કામ કરીએ છીએ। હું વ્યવસાયે બાળ કિશોર મનોચિકિત્સક છું અને એક 5 વર્ષના બાળકની માતા પણ છું।